નમસ્કાર મિત્રો, એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ ગઢવી. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ સવાર પાળીના ફિઝિક્સ પેપરની સંપૂર્ણ સોલ્યુશન્સની. આજે જે ફિઝિક્સનું પેપર લેવાયું છે સવાર પાળીનું, ધ્યાનથી જોજો, મસ્ત મજાનું પેપર છે. મેં તમને આના પહેલાંના વિડીયોઝની અંદર આપ્યું છે. અમારા કેમેરાની અંદર સવારમાં કંઈક પ્રોબ્લમ છે, ફેસ વ્હાઈટ હોય તો બી બ્લેક બતાવે છે, તો પ્લીઝ થોડું કોમ્પ્રોમાઇઝ કરજો. તમને સોલ્યુશન દેખાશે, ઇવન મારા ફેસ પર કંઈક આવે તો કંઈ વાંધો નથી, તમને સોલ્યુશન ક્લિયર મળશે એની હું ગેરંટી આપું છું. પીડીએફ પણ મળશે, ગ્રુપની અંદર પણ પીડીએફ આવી જશે. બીજીએસ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈન થઈ જજો. 12માના ક્લાસીસ પણ આપણે ચાલુ કરવાના છીએ 25 એપ્રિલથી. સો ઓલ ધ બેસ્ટ. અત્યારે આ જુઓ, પહેલો પ્રશ્ન બહુ જ ઇઝી પૂછ્યો છે કે 1 સેન્ટીમીટર બાજુવાળા ઘનનું કદ કેટલા મીટર ઘન થાય. પહેલાં તો 1 સેન્ટીમીટર બાજુવાળો છે, 1 સેન્ટીમીટરને મીટરમાં ફેરવો તો કેટલા થાય, 10^-2 મીટર. હવે આ કોના માટે થયું, તો કે 1 માટે આ લંબાઈ થઈ, ગુણ્યા આપણે પહોળાઈ કરીએ ગુણ્યા ઊંચાઈ કરીએ ત્યારે એનું કદ મળે, તો આને 3 વખત ગુણાકારમાં લેવું પડે એટલે કે એનો ક્યુબ કરવો પડે. તો શું થાય, 1 સેન્ટીમીટર બાજુવાળા ઘનનું કદ જોઈતું હોય તો શું કરવું પડે, તો કે 10^-2 એનો ઘન કરી દેવાનો. અને આ જે એનો એકમ મીટર હતો, 3 2 કેટલા થાય, 6, એટલે 10^-6 એકમ મીટર છે. આન્સર શું આવે, 10^-6 મીટર, તો એનું કદ એટલું થાય. અહીંયા આન્સર લખવો પડશે આપણને 10^-6. થોડોક સારો લખીશું તો લોકો વખાણ કરશે, નહીં તો કૌખાણ કરશે. કૌખાણ, 10^-6. ચલો ઠીક છે, આનો આન્સર તમને મળી ગયો. હવે બીજો ક્વેશ્ચન, સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું, સમજાવો. સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું બેટા, કે જો એક કાર છે, આ સીધો રસ્તો છે, સીધે રસ્તે કીધું ટેલી ચાલ હે ને એવું કંઈક આવતું હતું. ચલો આ કાર છે, આની અંદર મસ્ત ગતિ કરે છે, પહેલી વખત મેં કાર સારી દોરી. ઓકે, હવે આ કારની જે પ્રારંભિક ઝડપ છે V0, એ કંઈક x મીટર પ્રતિ સેકન્ડ છે. કાર ગતિ કરે છે અને અહીંયા એની અંતિમ વેગ V છે, એ બરાબર શું થઈ જાય, 0 મીટર પ્રતિ સેકન્ડ. અચ્છા, એ 0 થાય એના પહેલાં અહીંયાથી મેં બ્રેક મારવાનું ચાલુ કર્યું અને અહીંયા એને 0 થાય છે, બરાબર. તો આ જે અંતર છે D, એને શું કહેવાય, સ્ટોપિંગ ડિસ્ટન્સ. એટલે કે વાહન ગતિમાં હોય છે, બરાબર, પ્રારંભિક ઝડપ સાથે, અને તેને બ્રેક માર્યા પછી તે સ્થિર થાય તે દરમિયાન, બ્રેક માર્યા, અહીંયા મેં બ્રેક મારી દીધી, બરાબર, તો બ્રેક માર્યા પછી સ્થિર થાય તે દરમિયાનની તેની ઝડપને શું કહેવાય, સોરી, કાપેલ અંતરને શું કહેવાય, સ્ટોપિંગ ડિસ્ટન્સ. ચલો ડન, આ થઈ ગયો, આ ડન, આ ડન. હવે બે સદિશોના સરવાળાનું મૂલ્ય અને આ બે સદિશોની બાદબાકીના મૂલ્યો સમાન છે, તો આ બે સદિશો વચ્ચેનો ખૂણો હંમેશા 90નો થાય. કેટલાનો થાય, 90. આ તમે યાદ રાખજો, બંને સદિશોના સરવાળા પણ સરખા થાય. એટલે કે થર્ડ MCQ આ ટાઈપનો છે, બરાબર, A+B બરાબર મૂલ્ય x મળે, અને એ સદિશ -B સદિશનું વેલ્યુ પણ x મળે, તો ઓબ્વિયસલી એ વચ્ચેનો ખૂણો જે છે એ થીટા બરાબર કેટલો હશે, 90નો હશે. આની ડિટેલમાં જઈને શું કરશો અત્યારે. ચલો હવે મસ્ત ચોથો MCQ, અહીંયા બધું દેખાય છે ને, અહીંયા એક લીટીઓ દોરી દઉં એટલે તમને સેપરેશન ખબર પડે. સર, એ તો અમુક કુછ સમજ નહીં આ રહેલા, એવું ના કહેશો. આ એક સેપરેશન થઈ ગયું, બરાબર, આની અને આની વચ્ચેનું આ સેપરેશન થઈ ગયું, આ 1, 2 અને 3. ચલો હવે ચોથો, ચોથામાં શું કહે છે કવિ, શું લખે છે, ચોથામાં લખે છે કે 1000 કિલોની એક બસ છે. વેરી નાઇસ, બસનું દળ આપી દીધું છે 1000 કિલો, 1000 કિલો, બરાબર, સ્ટેશન પર ઊભી છે. તો બસનું રેખીય વેગમાન, એટલે ઊભી છે એટલે વી બરાબર કેટલા થયા, 0 મીટર પર સેકન્ડ, કેમ કે કિલોગ્રામ છે તો સામે મીટર આવશે, અને એનું રેખીય વેગમાન પી બરાબર પ્રશ્નાચિહ્ન છે. તો મિત્રો, એના માટે આપણે શું કરી શકીએ, પી બરાબર MV બરાબર 1000 × વેગ, કેટલો છે, 0. અચ્છા, કોઈનો 0 સાથેનો ગુણાકાર શું મળે, 0, અને રેખીય વેગમાન પી છે તો એનો એકમ શું આવશે, kg અને મીટર પ્રતિ સેકન્ડ. તો આ રેખીય વેગમાન કેવું મળે આપણને ત્યાં, 0. કેમ કે વેગ 0 છે, 0 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, આ એનો એકમ આવશે, એનો આન્સર એ રહેશે. બરાબર છે, ખબર પડી ગઈ, જેટલા પણ લોકો અહીંયા હાજર છે બધાને ખબર પડી. આ થઈ ગયો ચોથો. હવે વાત કરીશું મિત્રો પાંચમાની. પાંચમો શું કહે છે, કેમેરા સામે કોઈ જોતું જ નથી, એટલે કેમેરા પાછળ કોઈ ઊભું નથી, વાંધો નહીં. ઓકે, 2 ગ્રામ દળની ગોળી
ગોળી છે ભાઈ મારી પાસે, બુલેટ 2 ગ્રામ દળની ગોળી, એટલે કે જે ગોળીનું દળ છે એ 2 ગ્રામ છે, એટલે એમ બરાબર 2 ગ્રામ હું અહીંયા લખી લઉં. અને જ્યારે 500 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતી હોય તો એનો વેગ છે 500 મીટર પ્રતિ સેકન્ડ, ત્યારે તેની ગતિ ઉર્જા કેટલા જૂલ થાય? તો સિમ્પલ બેટા, ગતિ ઉર્જા માટે શું હોય? ગતિ ઉર્જા કે બરાબર 1/2 mv². ચલો 1/2 એમ કેટલા છે? 2 ગ્રામ, 2 ગ્રામ તો ન ચાલે, 2 × 10⁻³ કિલોગ્રામ ચાલે બરાબર. તો અહીંયા શું લખી શકીએ આપણે? 2 × 10⁻³ બરાબર, અને એના ગુણ્યા શું છે? 500. ચલો હવે અહીંયાથી તમે સીધા 2 2 કટ કરી શકો છો, 10⁻³ બરાબર નીચે અહીંયા લઈ જાઓ તો કેટલી થઈ જાય? હવે આને આવી રીતના લખી શકીએ કે 500 અને 10⁻³ને છેદમાં લઈ જઈએ તો 10 કેટલી થાય? 3 ઘાત. અચ્છા 3 ઘાત છે એટલે 2 ઘાત તો ઉડી જ ગઈ, અહીંયા 3 ઘાત છે તો આનો આન્સર શું લખાય? 0.5. અને શું શોધવાનું હતું? ગતિ ઉર્જા. 0.5 એનો આન્સર આવશે. 10⁻³ પાછી ઉપર જાય એટલે -3 થાય, -3 એટલે કેટલા રહ્યા? 0.5, આ બાજુ ક્યાંક પોઈન્ટ આવે એટલે 10 એટલે કે 0.5, અને ગતિ ઉર્જાનો એકમ શું આવશે બેટા? જૂલ આવશે. અહીંયા સુધી પતી ગયું, ડન. હવે નેક્સ્ટમાં જઈએ. 2 સમાન ઈંડા છે, 1 કાચું છે અને બીજું બાફેલું છે. મેં કરાવ્યું હતું, મેં તમને આન્સર કીધો હતો કે જુઓ કુમાર પ્રકાશન છે ને ફિઝિક્સની, એની અંદર એનો આન્સર આવે છે બાફેલું, ઓબ્વિયસલી એનો આન્સર આવે છે કાચું. હવે આપણા ગુજરાત બોર્ડમાં જ્યારે એક્ઝામ લેવાય તો એનો આન્સર આવશે કાચું, અને સીબીએસઈ બોર્ડમાં જ્યારે એક્ઝામ લેવાય ત્યારે એનો આન્સર આવશે કાચું. સોરી, કાચું એટલે રો થાય, કાચું એટલે કેવું મટીરિયલ થાય? રો મટીરિયલ. અને બાફેલું એટલે બોઇલ્ડ મટીરિયલ બરાબર. સીબીએસઈ બોર્ડ એક્ઝામ હોય એની અંદર તમને રો મટીરિયલ લખવાનું, અને જીએસઈબી વાળાએ બાફી નાખ્યું છે આની અંદર એટલે બાફેલું આવશે બરાબર. 2 અલગ અલગ બોર્ડની અંદર આવી માન્યતાઓ છે, પણ ઓબ્વિયસ એનો રાઈટ આન્સર આવે કાચું, પણ તમને માર્ક્સ મળી જશે જો તમે બાફેલું લખ્યું હશે તો બરાબર. તો 6ઠાનો આન્સર આવશે બેટા શું આવશે? કાચું, એટલે હમણાં લખવાનું છે બાફેલું બરાબર. 7માનો શું આન્સર આવશે જોઈ લો. ઘડિયાળના કલાક કાંટાની કોણીય ઝડપ ખાલી જગ્યા રેડિયન પ્રતિ સેકન્ડ થાય, ગણતરી કરશો એટલે તમને કેટલી મળશે? પાઈના છેદમાં 43200, એનો આન્સર એ આવશે, પાઈના છેદમાં 43200. એકદમ સિમ્પલ છે બરાબર, પાઈના છેદમાં 43200. કઈ રીતના આન્સર લાવ્યા હશે આ લોકો, જસ્ટ ખાલી સમજાવી દઉં કે પાઈના છેદમાં ઘડિયાળના આની અંદર કેટલા જોઈએ તમને? 60 × 60 અને 1 કલાકની અંદર એની કેટલી? 3600 સેકન્ડ્સ હોય, અને એના ગુણ્યા 60 × 60 કરશો, × 3600 એવું કરીને ઉપર 2 હશે અને ડિવાઈડમાં એ કરશે, અને એના રિલેટેડ સીધો જ આન્સર તમને શું આવી જશે? પાઈના છેદમાં 43200, અને એનો એકમ શું આવશે? અહીંયા જે હશે એ જ એનો એકમ આવશે, રેડિયન પ્રતિ સેકન્ડ બરાબર. ચલો હવે એકદમ શાંતિથી સમજો. 1 કિલોગ્રામ દળના 2 પદાર્થો એકબીજાથી, એકદમ મસ્ત એમસીક્યુ છે 8માં નંબરનો. 1 કિલોગ્રામ દળના 2 પદાર્થો છે, એકબીજાથી 10 સેન્ટીમીટર દૂર છે, તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધો. ઓકે, તો ગુરુત્વાકર્ષણ બળ તો નોર્મલી આપણે એમ જ કહીએ m1, ઓકે જી પણ આવશે m1 m2 / શું આવશે? r² તો જીની વેલ્યુ આપણે, હું અત્યારે બહુ આન્સર તમને કઈ રીતના લાવવાનો એ કહી દઈશ, બધું કેલ્ક્યુલેશન નહીં કરું બરાબર. અહીંયા જીની વેલ્યુ મૂકવાની છે, ઓકે. m1 અને m2 કેટલા છે? 1 કિલોગ્રામ દળના છે, એટલે કે 1² × 1² / r² પણ કેટલા થાય? r બરાબર 10 સેન્ટીમીટર છે, પણ એને બીજી રીતના લખવું હોય તો 10⁻², એટલે એવી દેખાય 10⁻²નો શું થઈ ગયો? સ્ક્વેર બરાબર. હજી આનું સાદુરૂપ આપો, જી પછી આ શું રહ્યું? 1² × 1² એટલે શું રહેશે? ઓબ્વિયસલી ખાલી 1 જ રહેશે. 1² × 1² 1 × 1 એટલે જી ને ગુણાકારમાં 1 જ રહેવાનો, કે મોટો ફરક નથી પડવાનો બરાબર. અહીંયા 10⁻²² છે, આના સાથે 2 સીધા જ ગુણાકારમાં ગુણાઈ જાય એટલે 10⁻²² થઈ જશે. હવે જીની વેલ્યુ મૂકો, 6.64 × 10⁻¹૧ સમથિંગ, અને નીચે 10⁻²² મૂકો એટલે આનો જે પણ આન્સર હશે એ તમને મળી જશે ઇઝીલી. ચલો એના પછીનો એમસીક્યુ છે, ઠંડા સૂપ કરતાં ગરમ સૂપ વધુ સ્વાદિષ્ટ લાગે છે, કેમ? હવે શાંતિથી સમજો, જે ઠંડુ સૂપ હશે ને, ઠંડુ સૂપ એની અંદર જે પૃષ્ઠતાણ હશે એ સૂપની અંદર એની જે પૃષ્ઠ ઉર્જા હશે બરાબર, ઠંડાની અંદર, ઠંડામાં પૃષ્ઠતાણ વધુ હશે, અને ગરમની અંદર શું હશે? જ્યારે
જ્યારે ગરમ ગરમમાં પૃષ્ઠતાણ ઘટશે. કેમ કે પદાર્થને ગરમ કરીએ તો પદાર્થ ફેલાય, ફેલાય એટલે જે પૃષ્ઠતાણ હતું, સરફેસ ટેન્શન હતું, સરફેસ ટેન્શન મતલબ કે પ્રવાહીની અંદર જે પદાર્થો એકબીજા સાથે જકડાયેલા હતા એ ગરમીના લીધે શું થયા, છૂટા પડ્યા, એટલે પૃષ્ઠતાણ ઘટ્યું. અને આ પૃષ્ઠતાણ ઘટવાના ગુણધર્મના લીધે સ્વાદમાં ડિફરન્ટ આવે છે અને એ સ્વાદ થોડોક વધારે સારો મળે છે. આન્સર આવશે પૃષ્ઠતાણના લીધે. બરાબર, આઈડન થઈ ગયું, આઈડન થઈ ગયું ને આઈડન થઈ ગયું. ચાલો, પાણીનું મોટું ટીપું 8 નાના ટીપામાં વિભાજિત થાય. મેં તમને આના પહેલાં પણ સમજાવ્યું હતું, આના પહેલાં પણ સમજાવ્યું હતું કે જે પાણીનું મોટું ટીપું હોય, આ કયા નંબરનો સોલ્વ કર્યો આપણે, 9માં નંબરનો, અને આ 10માં નંબરનો જુઓ. બેટા, પાણીનું જે ટીપું છે ને મોટું, કન્વર્ટ કરો 8 નાના નાના ટીપામાં, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. હવે તમે જુઓ કે અહીંયા જે આનો એરિયા છે ને એ વધી ગયો, ને અહીંયા આનો એરિયા જે છે ને એ ઘટી ગયો. હવે ક્ષેત્રફળ વધે, જે સરફેસ એરિયા છે આનો, જે પૃષ્ઠ ક્ષેત્રફળ છે ને આનું જે પૃષ્ઠ ક્ષેત્રફળ છે એ વધે, તો ઓબ્વિયસલી એ પદાર્થ શું કરે, ઉર્જા મેળવે કે ગુમાવે? તો જેવું ક્ષેત્રફળ વધશે ને તો એ ઉર્જા મેળવે એવું કહેવાનું. શું કહેવાનું? ઉર્જા મેળવે. આ મેં લાસ્ટ ટાઈમ એમસીક્યુની અંદર પણ તમને સમજાવ્યું છે. તો વિભાજિત થાય તો ક્રિયામાં ઉર્જા મેળવે. બરાબર, ચાલો હવે 11મો એમસીક્યુ જુઓ. 11મો કઈથી જોશો, તમારી પાસે છે જ નહીં. અહીંયાથી એને કાઢી નાખો ભાઈ. હા, આને અહીંયાથી કાઢી નાખીએ ને પછી જોઈએ. બરાબર, ચલો એક મિનિટ. તો 11મો હોવો જોઈએ ત્યાં, હે ને? અહીંયા 12માં સુધી છે. ઓકે, વિશિષ્ટ ઉષ્મા. ઓકે, આ બહુ મસ્ત એમસીક્યુ છે અને જરાક ધ્યાનથી જોજો. વિશિષ્ટ ઉષ્મા 0.3 અર્ગ ગ્રામ પ્રતિ કેલ્વિન, ગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ છે, અને 40 ગ્રામ તાંબાની વિશિષ્ટ ઉષ્મા ધારિતા કેટલી? શાંતિથી, એચ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ સી ઇક્વેશન છે. એચ આપણને શોધવાની છે, જે શું છે, વિશિષ્ટ ઉષ્મા ધારિતા. એમ બરાબર કેટલા ગ્રામ આપી દીધું બેટા? 40 ગ્રામ. 40 ગ્રામ આપી દીધેલું છે. સી એટલે શું? તો કે વિશિષ્ટ ઉષ્મા, અને વિશિષ્ટ ઉષ્મા ધારિતા શોધવાની છે. વિશિષ્ટ ઉષ્મા કેટલી છે? 0.3 અર્ગ ગ્રામ. એક મેં આમાં લખી દીધું ને અહીંયા, 0.3 અર્ગ ARG ના છેદમાં શું છે? ગ્રામ અને ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. એટલે ગ્રામ અને ડિગ્રી સેલ્સિયસ નીચે લખી દઉં, કેમ કે ઇન્વર્સ છે એટલે નીચે તો લખાય કે ના લખાય? ઓફકોર્સ લખાય, ઓફકોર્સ લખાય, ડિગ્રી સેલ્સિયસ લખી દીધું. ચાલો હવે અહીંયાથી તમે જોઈ લો, 1 ગ્રામ અને અહીંયા બીજો ગ્રામ કટ થઈ ગયો. સિમ્પલ દેખાય કે ન દેખાય? ચલો, 40 × 0.3, 40 × 4 = 12 થાય, 1 પોઈન્ટ આમ જાય. કેલ્ક્યુલેટર વાપરો તો અહીંયા આન્સર કેટલો આવશે? 12. હવે એકમ શું છે? અર્ગ પ્રતિ, જોજો અર્ગ પ્રતિ શું આવે? ડિગ્રી સેલ્સિયસ. આ એનો આન્સર આવશે, એચનો 12 અર્ગ પ્રતિ ડિગ્રી સેલ્સિયસ આ એનો આન્સર આવશે. ઓકે, ડન છે. ચાલો હવે નેક્સ્ટ એમસીક્યુમાં જઈએ. બંધ ઓરડામાં ચાલુ રાખેલ રેફ્રિજરેટરનો દરવાજો ખુલ્લો રાખીએ તો ઓરડો ઠંડો થાય કે ગરમ થાય? આન્સર સીધો ને સિમ્પલ, મેં લાસ્ટ ટાઈમ ભણાવ્યું હતું, 12મો છે. બરાબર, કે રેફ્રિજરેટર શું છે? એક હીટ એન્જિન છે, અહીંયા લખવાનું, તે એક ઉષ્મા એન્જિન હોવાથી, તે એક ઉષ્મા એન્જિન, મને એન્જિનનો સ્પેલિંગ ગુજરાતીમાં નથી જ ફાવતો, એન્જિન હોવાથી ઓરડો ગરમ થશે, ગરમ ઓરડો ગરમ થશે. કેમ ગરમ થશે? કેમ કે રેફ્રિજરેટરનું શું કામ છે? તો કે એ નાના વિસ્તારમાંથી ઉર્જા ગ્રહણ કરી અને મોટા વિસ્તારમાં જશું. સાંભળો, રેફ્રિજરેટર શું કરે? રેફ્રિજરેટર કોઈ પણ પદાર્થ એની અંદર ફ્રીજમાં મૂક્યો હોય, થોડુંક સમજાવી દઉં. ફ્રીજમાં મેં ધારો કે કેળા મૂકી દીધા છે, સફરજન મૂકી દીધા છે, તો એને ઠંડો કરશે. અચ્છા, ઠંડો કરશે તો ઠંડો કરવા માટે જે પોતાની અંદર જે ગરમી હશે એ બહાર મોટા વિસ્તારમાં આપશે. એટલે કે રેફ્રિજરેટરની પાછળ આવી બારીઓ લાગેલી હશે અને બારીઓની અંદરથી ગરમ જે હવા હશે, અંદર કેળાને ઠંડુ થવું છે, સફરજનને ઠંડુ થવું છે, તો એની અંદરની જે ગરમ હવા એને શોષી લેશે, શોષી અને બહારના વાતાવરણમાં નાખી દેશે, એટલે કે ઓરડાની અંદર. તો જ ઓરડો કેવો થવો જોઈએ? ગરમ થવો જોઈએ. સિમ્પલ, સીધી વાત. બરાબર, ડન. ચલો, ગરમ થશે. બીજું શું કહે છે? વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. ઊંચાઈથી પાણી નીચે પડે છે તે પ્રતિવર્તી પ્રક્રિયા છે કે નહીં? તો આ જે છે ને 13મો. હવે અહીંયા હું એક ધોધ બનાવું છું, ધોધ એટલે દરિયો.
બરાબર, ડુંગર છે, ડુંગર, અને ત્યાંથી માની લો કે ધડાધડ પાણી નીચે પડે છે. હવે પાણી નીચે પડતું હોય તો એની પાસે કઈ ઉર્જા હોય? તો કે ધ્વનિ ઉર્જા હોય. ધડધડધડધડ પડતું એટલે આ ધ્વનિનો સ્પેલિંગ મેં ખોટો લખ્યો છે, પણ સાંભળી લેજો, ઉર્જા હોય. બરાબર, એની પાસે ગતિ ઉર્જા હોય. અચ્છા, ગતિ ઉર્જા આવે ક્યાંથી? તો કે પહેલાં પાણી કોઈક જગ્યાએ સ્થિર હશે તો એની પાસે હશે સ્થિતિ ઉર્જા. એ સ્થિતિ ઉર્જાનું પાણી હવે કન્વર્ટ કરી દીધું ગતિ ઉર્જામાં. એનો મતલબ એ થયો કે જો આ પ્રક્રિયા પ્રતિવર્તી હોય બેટા, આ પ્રક્રિયા પ્રતિવર્તી હોય તો આ ગતિ ઉર્જા અને ધ્વનિ ઉર્જા ફરીથી કન્વર્ટ શેમાં થવી જોઈએ? સ્થિતિ ઉર્જાની અંદર. જે શક્ય નથી તો એનો મતલબ કે આ જે વિધાન છે એ કેવું છે? ખોટું વિધાન છે. અહીંયા લખી દો કે વિધાન ખોટું છે. સિમ્પલ, ખબર પડી ગઈ કે ન પડી? ચલો હવે મસ્ત મજાનો એક પ્રશ્ન છે. સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ એ લોકોએ આપણને આપી દીધું છે. અહીંયા હું એનું સોલ્યુશન કરું કે ઘરે જઈને કરું? અહીંયા જ કરી દો. ચલો, સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ છે બેટા આપણી પાસે ડી સ્ક્વેર એક્સ અપોન ડી ટી સ્ક્વેર પ્લસ 100x ઇક્વલ ટુ 0 હોય તો આવૃત્તિનું મૂલ્ય શોધો. હવે શાંતિથી આવૃત્તિ શોધી જવાનું. આવૃત્તિ કોણ છે? તો એક એવી ભૂલ ભૂલે મૂવીની, અરે કઈ આવૃત્તિ, એટલે આ ફ્રિકવન્સી યાર, આવૃત્તિ શોધવાની છે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf માં જે છે ને આવૃત્તિ, એને કરતાં કરવાનો. તો આવૃત્તિ બરાબર શું થાય? 2π ના છેદમાં ઓમેગાના છેદમાં 2π. આ આવૃત્તિની વાત સર કરી રહ્યા છે. તો એ આવૃત્તિ છેલ્લે શોધવાની છે. કઈ રીતના શોધીશું? ફર્સ્ટ ઓફ ઓલ, ડી સ્ક્વેર એક્સ અપોન ડી એક્સ ડી ટી સ્ક્વેર શું છે? તો કે એ વેગનું દ્વિતીય વિકલન છે. કોનું? વેગનું દ્વિતીય વિકલન છે. કેમ સર? તો કે v બરાબર શું થાય? dx અપોન dt. ફરી વિકલન કરો તો ફરી વિકલન કરવા માટે શું કરવાનું? તો કે d બાય dt ઓફ શું કરવાનું? સોરી, dx અપોન dt ઓફ, એક સેકન્ડ, d બાય dt ઓફ આવી રીતના કરો. આનું દ્વિતીય વિકલન કર્યું હોય તો આનું કોઈ શું કર્યું છે? આનું ફરી બીજું વિકલન, એટલે d બાય dt ઓફ શું કરવાનું? dx અપોન dt. તો આ શું થાય? d ઇન્ટુ d શું થયા બેટા? d સ્ક્વેર, અને આ તો છે x, આ છેદમાં શું થાય? d ઇન્ટુ d, તો d t સ્ક્વેર. બરાબર, આ એનું સેકન્ડ ટાઈમ વિકલન છે. સેકન્ડ વિકલન આવી રીતના કોઈ પણનું કરાય. હવે વેગનું બે વખત વિકલન એટલે શું હશે? વેગનું બે વખત વિકલન એટલે શું હશે? પ્રવેગ. એટલે કે આને તમે કહી શકો પ્રવેગ છે. આ શું છે? પ્રવેગ. બરાબર, એક વખત વિકલન કરીએ તો dx અપોન dt થાય, બીજી વખત વિકલન કરીએ તો d સ્ક્વેર અપોન dt સ્ક્વેર થાય. તો એને તો શું કહેવાય? પ્રવેગ કહેવાય. બરાબર, હવે અહીંયા જુઓ, એ ડાયરેક્ટ કરીશ તો લોકોને સમજાશે નહીં. ચલો, a પ્લસ 100 ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે અહીંયા એવું લખે કે a બરાબર, અને અહીંયા x છે, બરાબર, a બરાબર શું થાય? માઇનસ 100x આવું લખાય. બીજી વસ્તુ તમને એ પણ ખબર છે કે બીજું એક ઇક્વેશન છે, આ ઇક્વેશન નંબર 1 આપી દો. બીજું એક ઇક્વેશન છે a બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર x. શું આની જગ્યાએ હું આ મૂકી શકું? તો ઓફકોર્સ મૂકી શકો. તો કે માઇનસ ઓમેગા સ્ક્વેર, આ ઇક્વેશન નંબર 2, બે અને 2 ને સરખાઈએ તો ઓમેગા સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ શું થાય? માઇનસ 100x. અચ્છા, x x કટ કરી નાખીએ, x x કટ કરી નાખીએ, માઇનસ માઇનસ બી ઉડી જાય, તો આન્સર શું આવે? ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100. તો હું ડાયરેક્ટલી લખી શકું ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 100. અચ્છા, અંડર રૂટ 100 ને ખાલી 10 લખાય કે ન લખાય? હં, ખાલી 10 લખાય ને સર, ઓફકોર્સ લખાય. બીજી વસ્તુ, ઓમેગા બરાબર તો એક ઇક્વેશન એવું પણ થાય 2πf. અચ્છા, f ને તો શોધવાનું છે, તો f ઇઝ ઇક્વલ ટુ ફરીથી એવું લખાય કે ના લખાય? કે ઓમેગાના છેદમાં 2π. ઓમેગા બરાબર તો હમણાં તમે કીધું કે શું થાય? 10 થાય. તો લખો 10ના છેદમાં 2π. અચ્છા, આને તો કેટલા વડે કટ કરી શકાય? 5 વડે. 5 × 2 = 10. તો ફરીથી એવું લખી શકાય કે 5π. અચ્છા, પાઈની વેલ્યુ મને કેલ્ક્યુલેટર આપ્યું નથી સર, એટલે હું શું કરી શકું? તો ફરીથી આવું કરાય, 5 / 22/7. આનો આન્સર તો મને નહીં ખબર, પણ આડેધડ કહીએ તો 1.5 સમથિંગ આવશે, અને આ ફ્રિકવન્સી છે તો આ અસર થશે હર્ટ્ઝમાં. સો ધીસ ઇઝ વેરી ઇઝી. બરાબર છે, આવડી ગયું કે નહીં? બહુ ઇઝી હતું ને.
થોડુંક સમજો. મને ખાલી આ કોન્સેપ્ટ તમારા ટીચરને વિનંતી, ફિઝિક્સવાળા ટીચરોને, કે આવો કોન્સેપ્ટ તમે સમજાવજો. અહીંયા લાઈવમાં અમે પાછો આ કોન્સેપ્ટ સમજાવવા જઈશું, એટલું બધો ટાઈમ અમારી પાસે હોતો નથી. એટલું તો તમે કર્યું હશે એવી આશા છે, બરાબર, કે આટલું તો તમે વિદ્યાર્થીને શીખવાડ્યું જ હશે કે અત્યારે પાછું અમને ત્યાં ન જવું પડે, બરાબર. હવે જો સિમ્પલી હું ફરી એક વખત તમને એ કોન્સેપ્ટ સમજાવી દઉં કે ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર બરાબર એ કેમ લીધું સર તમે, તો ફરીથી જુઓ. પહેલાં તો વેગ બરાબર શું લખાય, આપણે ડીએક્સ અપોન ડીટી લખીએ બેટા, ડીએક્સ અપોન ડીટી લખીએ. હવે એનું મને પ્રવેગમાં કન્વર્ટ કરવું હોય, આનો મને પ્રવેગ જોઈતો હોય, તો ફરીથી મને આ સમીકરણને કોના વડે ભાંગવું પડે, અગેન સમય વડે. કોના વડે ભાંગવું પડે, સમય વડે. જો તમે એને એની અંદર કરો તો ફરીથી આનું વિકલન કરીશું તો આનો શું મળશે, પ્રવેગ મળશે. જુઓ ચલો, તો જો આને મને સમય વડે ભાંગવું પડશે તો અહીંયા ડી સ્ક્વેર એક્સ, સ્થાન તો એનું એ જ રહેશે, ના છેદમાં શું ડી, પણ સમય વડે ફરીથી ભાંગે એટલે સમયનો શું થાય, સ્ક્વેર થાય. તો આ હવે સમયનો સ્ક્વેર થઈ ગયો, સ્થાન એનું એ જ રહ્યું, એટલે વેગમાં શું થઈ ગયો છે, વેગમાંથી શું થઈ ગયો, પ્રવેગ. ખબર પડી ને, ઇઝી હતું ના? ઓકે ડન. ચલો ચલો હવે નેક્સ્ટ એમસીક્યુ નંબર 15. એમસીક્યુ નંબર 15 ની અંદર કહે છે ક્લોઝ પાઇપની મૂળભૂત આવૃત્તિ 300 હર્ટ્ઝ છે, તો તેની દ્વિતીય ઓવરટોનની આવૃત્તિ, મૂળભૂત આવૃત્તિને એફ ઝીરો કહી દો, કેટલી છે, 300 હર્ટ્ઝ. તો ઓકે, દ્વિતીય ઓવરટોન, સેકન્ડ ઓવરટોન, જો અહીંયા હું કરું છું ટુવર્ડ ઓવરટોન એચ માઇનસ 1/2. આ હાર્મોનિક આવૃત્તિ મને શોધવાની છે, ઓવરટોનની આવૃત્તિ કેટલી, તો આ મને શોધવાની છે, બરાબર. હવે જોજો, આ ટુવર્ડ ઓવરટોન માટે ખાલી 2 લખી શકાય બેટા, ખાલી શું લખી શકાય, 2 બરાબર એચ માઇનસ 1/2. અહીંયાથી જો 2 સીધો ગુણાકારમાં જતો રહે તો 4 બરાબર એચ માઇનસ 1 આવું લખાય. અચ્છા, એચને કરતાં કરીએ તો એચ ઇઝ ઇક્વલ ટુ શું થાય, 4 + 1, આન્સર શું આવે, 5. તો એચ બરાબર શું મળ્યો તમને, 5. એનો મતલબ શું થયો કે નવી જે ફ્રીક્વન્સી છે એ 5 ગણી છે, કોના કરતાં, તો કે જે પ્રારંભિક ફ્રીક્વન્સી હતી એના કરતાં. એફ નોટની વેલ્યુ આપણી પાસે છે 300, તો 300 × 5 કરીએ, 5 × 3 = 1500 આન્સર આવશે. એફનો આન્સર કેટલો આવશે, 1500 હર્ટ્ઝ. આ એનો સિમ્પલ આન્સર હતો બેટા, એકદમ સિમ્પલ. હું થોડો ઉતાવળમાં ગયો છું હું માનું છું, પણ હું તમને પણ જાણું છું કે તમે લોકો સ્માર્ટ છો. છેલ્લો પ્રશ્ન 16મો જોઈ લો, શા માટે મંદિર કે શાળાના ઘંટ લાકડાને બદલે ધાતુના હોય છે. સોરી કેમેરામેન, પ્લીઝ કેમેરામેન, સિરિયસ વાતોની અંદર તમને કેમ આટલું બધું હસવું આવતું હોય છે, તમને મારી ફિલિંગ્સની કોઈ કદર નથી, ઇવન સ્ટુડન્ટ્સની ફિલિંગ્સની પણ કોઈ કદર નથી તમને. ચલો, શા માટે મંદિર કે શાળાના લાકડાને બદલે ધાતુના હોય છે, તો મિત્રો આ જે બેલ્સની વાત કરી રહ્યા છે એ કેમ ધાતુને બદલે લાકડાના હોય છે, તો આ ટાઈપના બેલ્સ હોય છે, બરાબર, જે તમે લોકો જાણો છો મંદિર અને ઘરના, બરાબર. તો આ જે છે લાકડાના કેમ હોય છે અને ધાતુના, સોરી લાકડાના કેમ નહીં હોતા, ધાતુના કેમ હોય છે, કેમ કે તમે એક વખત બેલ એ કરો છો, તો જો તમે લાકડામાં એ કરશો બરાબર, વગાડશો, તો લાકડાની અંદર શું થશે કે એકદમ નોર્મલ વોઇસ આવશે, એની અંદર વાઇબ્રેશન મતલબ દોલનો વધુ ટાઈમ સુધી રહેશે નહીં. જ્યારે તમે ધાતુની વાત કરો, જો અહીંયા બેનો ડિફરન્ટ લઈ લેવાનો, લાકડાની અંદર શું થાય, લાકડામાં દોલનો જોવા નહીં મળે, દોલનો થશે નહીં, જ્યારે ધાતુની અંદર શું થશે, કણો વચ્ચે શું થશે, દોલનો જોવા મળશે. લાઈક કે ધાતુના દરેક કણ વાઇબ્રેટ થશે અને બીજા કણને વાઇબ્રેશન આપશે, બરાબર. એટલે કે જે દોલનો છે એ એક કણથી ધાતુની અંદર નિમ્ન કક્ષાએ એકદમ અંદરની સાઈડ દોલનો શું કરશે, ગતિ કરશે, અંદરની સાઈડ એકબીજાને આપશે. મતલબ કે હું વાઇબ્રેટ થયો તો હું બાજુવાળા કણને વાઇબ્રેટ કરીશ, એમ કરતાં કરતાં વાઇબ્રેશન આખા જે પર્ટિક્યુલર બેલ છે એની અંદર ફેલાશે અને એક મધુર અવાજ તમને સંભળાશે એની પર્ટિક્યુલર ફ્રીક્વન્સીને આધારે, બરાબર. જે લાકડામાં શક્ય નથી, લાકડાની અંદર કેવું છે, અવાહક છે, એ ધ્વનિનું વહન કરી શકે નહીં એક કણથી બીજા કણ તરફ. એટલા માટે લાકડાને તમે વગાડીને છૂટા થઈ જાઓ તો લાકડું પાછું વાગવાનું નથી. જ્યારે તમે કોઈ ધ્વનિ વગાડશો તો ટંગ દઈને અવાજ આવશે, જે લાકડાની અંદર ટંગ દઈને આવશે. ક્લિયર છે ને, આ વસ્તુ બહુ ક્લિયર છે, બરાબર. હવે આના ઉપર કોઈ એગ્રીમેન્ટ નહીં કરીએ. કેમેરામેન પ્લીઝ કમ,
આ વિડીયોનું જે આ બધું ભણાવ્યું એ બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈ લેજો. તમારા માટે છે, સિરિયસલી કેમેરામેન ના હસ્યો હતો તો મને કોઈ જોક ઉપર હસવું ના આવતું. પ્લીઝ વિડીયો કેવો લાગે લાઇક કરજો, શેર કરજો, તમારા મિત્રોને કહી દેજો કે ચેનલ પર આવે, સબસ્ક્રાઇબ કરે. નવી વેકેશન બેન્ચમાં અમે તમારી સાથે લાઈવ આવીશું અને તમને બહુ બધું ભણાવીશું, બરાબર. અને વેકેશનમાં તમારો જે સિલેબસ છે એ ઘણો બધો ચલાવીશું. વેકેશનમાં પૂરો નહીં કરીએ અને કેમ કે વેકેશનમાં સિલેબસ પૂરો કરવાવાળા પાગલ લોકો હોય છે, એ તમને જસ્ટ ઓકે, એટલે અમે લોકો તમને પ્રોપર વેમાં ગાઈડ કરીશું. જેમ દરેક ટોપિક સમજણ પડશે તમારા બાળકને તો જે સારો વિદ્યાર્થી બનશે, આગળ એના કોન્સેપ્ટ સારા એને સમજણ પડશે. વાલીઓને પણ જો વિડીયો જોતા હોય તો આ શું થયું કે મારા કેમેરામેનના લીધે થોડું એ થયું હશે, બટ પ્લીઝ એ રીતના ના જોતા. બહુ સારી એવી સંસ્થા છે અને બહુ સારા એવા એજ્યુકેશન લેવલ પર આપણે લોકો કામ કરીએ છીએ. ઓકે, ધન્યવાદ.